કેમ છો મારા વાલા વિદ્યાર્થી મિત્રો? સ્ટાન્ડર્ડ 4 આજનો આપણો વિષય છે ઇંગ્લિશ. વિદ્યાર્થી મિત્રો, આપણે અગાઉ આપણું જે યુનિટ 2 છે એ આપણે જોઈ ગયા અને સ્વાધ્યાય પોથીમાં પણ લખી નાખ્યું. ત્યારે મેં તમને કહ્યું હતું કે ફ્રૂટના નામ, વેજીટેબલ્સના નામ એ હું તમને લખવા માટે કહીશ. તો વિદ્યાર્થી મિત્રો, તમારું જે લેશન છે, બરાબર છે, તે તમારે ઇંગ્લિશની નોટમાં લખવાનું રહેશે. ફ્રૂટ્સ છે, ફ્રૂટ્સ એટલે ફળો, બરાબર છે. આ ફળ છે એ ફળના નામ તમારે લખવાના છે, બરાબર છે. ત્યાર પછી છે વેજીટેબલ્સ, એટલે કે શાકભાજીઓ. તો આ શાકભાજીઓના નામ લખવાના છે ઇંગ્લિશની નોટમાં. હું આ પ્રમાણે રાખું જેથી તમે જોઈ શકો. ત્યાર પછી છે એનિમલ્સ, એટલે કે પ્રાણીઓ, બરાબર છે. અને બર્ડ્સ, બર્ડ્સ એટલે પક્ષીઓના નામ છે, અહીં જુઓ. ત્યાર પછી છે ફ્લાવર્સ, ફ્લાવર્સ એટલે ફૂઈ, ફૂલ, બરાબર છે. સનફ્લાવર એટલે સૂરજમુખી, મેરીગોલ્ડ એટલે ગલગોટો, ચંપા એટલે ચંપો. પછી છે જાસ્મીન એટલે જુઈ, લોટસ એટલે કમળ, અને રોઝ એટલે ગુલાબ. તો આ બધા નામ પણ તમારે તમારી ઇંગ્લિશની નોટમાં એકવાર લખવાના રહેશે. સેના સેના નામ લખવાના છે? તો ફ્રૂટ્સ, વેજીટેબલ્સ, એનિમલ્સ, બર્ડ્સ અને ફ્લાવર્સ. આપણી સ્વાધ્યાય પોથીમાં પેજ નંબર 40 અને 42 પર આ નામ આપવામાં આવેલા છે, તે તમારે ઇંગ્લિશની નોટમાં લખવાનું રહેશે. હવે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જોશું આપણી ઇંગ્લિશ ટેક્સ્ટ બુકમાં યુનિટ 3. યુનિટ 3 માય ફેમિલી. માય ફેમિલી જોઈએ એ પહેલાં તમારે શું કરવાનું છે? તો ઇંગ્લિશની નોટમાં નવા પેજ ઉપર હેડિંગ મારવાનું છે માય ફેમિલી, યુનિટ 3 માય ફેમિલી. ત્યાર પછી શું લખશો? એક્ટિવિટી 1. અને એક્ટિવિટી 1 લખીને આ લખવાનું છે મિનિંગ્સ. ફિંગર એટલે આંગળી, ફેમિલી એટલે કુટુંબ, ફાધર એટલે પિતા, બિહાઇન્ડ એટલે ની પાછળ, મધર એટલે માતા, બ્રધર એટલે ભાઈ, સિસ્ટર એટલે બહેન, અને બેબી એટલે બાળક, બરાબર છે. આ 8 મિનિંગ્સ તમારે લખવાના રહેશે. નોટમાં નવા પેજ ઉપર યુનિટ 3 હેડિંગ આપવાનું માય ફેમિલી, અને ત્યાર પછી એક્ટિવિટી 1, પછી શું કે લખશો? ગીત અથવા સોંગ, અને મિનિંગ્સ. અને આ 8 છે એ તમારે લખવાના રહેશે. એ તમારું આજનું લેશન છે. ચાલો તો આપણે સમજીએ યુનિટ 3 માય ફેમિલી. માય ફેમિલી એટલે શું? તો માય એટલે મારી, અને ફેમિલી એટલે કુટુંબ. માય એટલે મારું, મારી, મારો, બરાબર, એનો અર્થ થશે. અને ફેમિલી એટલે કુટુંબ, મારું કુટુંબ. એક્ટિવિટી 1, આ ગીત સાંભળો અને ગાઓ. આ તમને કવિતા આપવામાં આવેલી નથી, પરંતુ શું છે? એક સોંગ છે. શું છે? સોંગ. હવે જુઓ, અહીં આપણને ચિત્ર આપવામાં આવેલું છે, બરાબર છે. એ ચિત્રમાં જુઓ, હાથનો પંજો આપણે જોઈ શકીએ છીએ. આ છે અંગૂઠો, પછી આ શું છે? એક નંબરની આંગળી, આ લાંબી આંગળી આવે તે છે. આમાં આપણે વીંટી પહેરીએ, અને આ છે પિંકી, બરાબર છે. એટલે કઈ રીતનો હાથ છે? તો આ પ્રમાણેનો હાથ છે, બરાબર છે. તો ચાલો હવે જોઈશું. તો ફિંગર ફેમિલી, ફિંગર ફેમિલી એટલે, તો જે ફિંગર એટલે શું કહેવાશે? આંગળી. અને ફેમિલી એટલે કુટુંબ, આંગળીઓનું કુટુંબ. તો જે આંગળીનું કુટુંબ છે
એ કયું છે તે જોશું. તો જુઓ, સોંગ ફાધર ફિંગર, ફાધર ફિંગર શું કહ્યું છે? પિતા આંગળી. આપણે એવું નહીં લેશું, પણ શું કહેશું? પિતાની આંગળી, પિતાની આંગળી. ફાધર એટલે પિતાજી, પપ્પા, અને ફિંગર એટલે આંગળી. પપ્પાની આંગળી, પપ્પાની આંગળી. વેર આર યુ, તમે ક્યાં છો? બરાબર. હિયર આઈ એમ, હિયર આઈ એમ, અહીં હું છું, અહીં હું છું, અથવા હું અહીં છું, હું અહીં છું. હિયર એટલે અહીં, આઈ એટલે હું, અને એમ એટલે છું, હું અહીં છું. જસ્ટ બિહાઇન્ડ યુ, જસ્ટ બિહાઇન્ડ યુ. યુ એટલે તારી અથવા તમારી, બિહાઇન્ડ એટલે પાછળ, બરાબર તમારી પાછળ. બરાબર છે. ત્યાર પછી જો, મધર ફિંગર, મધર ફિંગર શું કહ્યું છે? માતાની આંગળી, માતાની આંગળી. માતાની આંગળી કઈ છે? આ. પપ્પાને શું કહ્યું છે? અંગૂઠો છે. પપ્પા શું છે? અંગૂઠો. મમ્મીની આંગળી એ શું છે? તો પોઇન્ટર. માતાની આંગળી, માતાની આંગળી. વેર આર યુ, તમે ક્યાં છો? હિયર આઈ એમ, હિયર આઈ એમ, હું અહીં છું, હું અહીં છું. જસ્ટ બિહાઇન્ડ યુ શું કહ્યું છે? કે બરાબર તારી પાછળ. ત્યાર પછી છે બ્રધર ફિંગર, બ્રધર ફિંગર. ભાઈની આંગળી, ભાઈની આંગળી. વેર આર યુ, ક્યાં છો તું અથવા ક્યાં છો તમે? હિયર આઈ એમ, હિયર આઈ એમ, હું અહીં છું, હું અહીં છું. જસ્ટ બિહાઇન્ડ યુ, બરાબર તમારી પાછળ. સિસ્ટર ફિંગર, સિસ્ટર ફિંગર. બહેનની આંગળી, બહેનની આંગળી. વેર આર યુ, તમે ક્યાં છો? હિયર આઈ એમ, હિયર આઈ એમ, હું અહીં છું, હું અહીં છું. જસ્ટ બિહાઇન્ડ યુ, બરાબર તમારી પાછળ. બેબી ફિંગર, બેબી ફિંગર. પછી શું કહ્યું છે? બાળકની આંગળી, બાળકની આંગળી. આ જે ની છે હું બોલું એ આપણે કૌંસમાં લીધો છે. બેબી ફિંગર, બાળકની આંગળી, બાળકની આંગળી. વેર આર યુ, તું ક્યાં છે? શું કહ્યું છે? તું ક્યાં છે? હિયર આઈ એમ, હિયર આઈ એમ, હું અહીં છું, હું અહીં છું. જસ્ટ બિહાઇન્ડ યુ, બરાબર તારી પાછળ. બરાબર છે. તો આ જે સોંગ છે એમાં જુઓ, તો આ જે ભાગ છે એને શું કહેવાશે? જેને ફાધર ફિંગર કહ્યું છે એને શું કહેવાશે? તો થંબ કહેવાશે. શું કહેવાશે? થંબ. ત્યાર પછી છે મધર ફિંગર. તો મધર ફિંગરને શું કહેવાશે? પોઇન્ટર. બ્રધર ફિંગર, તો બ્રધર ફિંગરને શું કહેવાશે? બિગ મેન અથવા ટોલ મેન. ત્યાર પછી સિસ્ટર ફિંગર. તો આ રહી સિસ્ટર ફિંગર. તો સિસ્ટર ફિંગર એટલે રિંગ મેન કહેવાશે. ત્યાર પછી છે બેબી ફિંગર. તો બેબી ફિંગર માટે કઈ આંગળી છે? તો પિંકી. બરાબર, જે સૌથી નાની આંગળી હોય છે. બરાબર છે. તો તમને આ આપણો જે હાથ છે એની જે આંગળી અને અંગૂઠો છે તે તમને એના નામ આવડવા જોઈએ. બરાબર છે. હવે આપણે જોશું. તો જો અહીં નીચેના શબ્દો મોટેથી બોલો, તે દરેક શબ્દ ફરતે જોડકણામાં ગોળ કરો. હવે અહીં આપણે બોલવાનું છે ફાધર. બરાબર, મોટેથી બોલવાનું, તે દરેક શબ્દ ફરતે જોડકણામાં ગોળ કરવાનું છે. તો ફાધર, મધર, બ્રધર, સિસ્ટર, આઈ અને યુ. ફાધર એટલે પિતા, મધર એટલે માતા, બ્રધર એટલે ભાઈ, સિસ્ટર એટલે બહેન, આઈ એટલે હું, અને યુ એટલે તું અથવા તમે. બરાબર છે. ત્યાર પછી પાછળ જોશું એક્ટિવિટી ટુ. એક્ટિવિટી ટુ છે સાંભળો અને મોટેથી વાંચો. બરાબર છે. હવે જુઓ,
અહીં આપણને આપવામાં આવેલું છે એક્ટિવિટી ટુ. એમાં જો અહીં આપણે ખેડૂતને જોઈ શકીએ છીએ. તો ખેડૂત કોણ છે? અ ફાર્મર. ફાર્મર કોણ છે? મિસ્ટર સુરેશ પટેલ. શું છે? મિસ્ટર સુરેશ પટેલ. અ ફાર્મર 50 યર્સ, એટલે 50 વર્ષના છે. કોણ? શ્રી સુરેશ પટેલ, ખેડૂત, 50 વર્ષ. શું લખ્યું છે? જો અહીં ખેડૂતનું ચિત્ર આપણે જોઈ શકીએ છીએ, એના હાથમાં હળ છે, બરાબર છે. શ્રીમાન સુરેશ પટેલ, અથવા શ્રી પણ બોલી શકીએ, શ્રી સુરેશ પટેલ. અ ફાર્મર, ફાર્મર એટલે ખેડૂત. અને 50 યર્સ એટલે 50 વર્ષ. ત્યાર પછી જો અહીં છે મિસિસ સુરિયા પટેલ, બરાબર છે. મિસિસ સુરિયા પટેલ, અ હોમ મેકર, 49 યર્સ. અહીં જુઓ શું છે, શ્રીમતી સુરિયા પટેલ છે તે ગૃહિણી છે. હોમ મેકર એટલે ગૃહિણી. અને તે કેટલા વર્ષના છે? તો 49 વર્ષના છે. ત્યાર પછી છે રિતેશ. રિતેશ નામનો છોકરો છે, એન આર્ટિસ્ટ. તે શું છે? કલાકાર છે. ત્યાર પછી 25 યર્સ, તે કેટલા વર્ષનો છે? 25 વર્ષનો છે. રીટા છે, રીટા એ અ ટીચર, તે શિક્ષક છે, શિક્ષિકા. 22 યર્સ, તે 22 વર્ષની છે. રીટા ટીચર, 22 વર્ષ. હવે જુઓ અહીં છે નીચેના વાક્યો, સાંભળો અને વાંચો. આઈ એમ સુરિયા પટેલ, હું સુરિયા પટેલ છું. આઈ એમ અ હોમ મેકર, હું એક ગૃહિણી છું. આઈ એમ અ 49 યર્સ ઓલ્ડ, કે મારી ઉંમર 49 વર્ષની છે. સુરેશભાઈ ઇઝ માય હસબન્ડ, સુરેશભાઈ મારા પતિ છે. હી ઇઝ અ ફાર્મર, તે ખેડૂત છે. હી ઇઝ 50 યર્સ ઓલ્ડ, તે 50 વર્ષના છે. આઈ હેવ અ સન એન્ડ અ ડોટર, કે મારે એક છોકરો અને એક છોકરી છે. અથવા એમ કહી શકો કે મારે એક પુત્ર અને એક પુત્રી છે. માય સન્સ નેમ ઇઝ રિતેશ, મારા પુત્રનું નામ રિતેશ છે. હી ઇઝ એન આર્ટિસ્ટ, તે કલાકાર છે. હી ઇઝ 25 યર્સ ઓલ્ડ, તે 25 વર્ષનો છે. માય ડોટર્સ ઇઝ રીટા, મારી પુત્રી રીટા છે. સી ઇઝ અ ટીચર, તે શિક્ષિકા છે. સી ઇઝ 22 યર્સ ઓલ્ડ, તે 22 વર્ષની છે. તો અહીં જો અહીં આપણને એક્ટિવિટી ટુમાં ફેમિલી આપણને આપવામાં આવેલું છે. સુરેશભાઈ છે, એના પત્ની છે સુરિયા પટેલ, એમનો દીકરો છે રિતેશ અને એમની દીકરી છે રીટા. તો એ બધાને આધારે અહીં આપણને એક પેરેગ્રાફ આપવામાં આવેલો છે. તે શું કામ કરે છે, તે કેટલા વર્ષના છે, એમનું નામ શું છે, કોનો સંબંધ કયો છે, બરાબર છે, એ પ્રમાણે. ત્યાર પછી છે કોષ્ટક જુઓ. કોષ્ટક આપવામાં આવેલું છે. કોષ્ટકમાં આપેલા શબ્દો મોટેથી બોલો, જોડીમાં કામ કરીને તે શબ્દો ફકરામાં શોધો અને તેમની લીટી કરો, બરાબર છે. હવે જો અહીં મેં ઓલરેડી લીટી કરી જ રાખી છે. સુરેશ પટેલ આ રહ્યું, ક્યાં રહ્યું? સુરેશ પટેલ આ રહ્યું. ત્યાર પછી છે સુરિયા પટેલ, તો આ રહ્યું સુરિયા પટેલ. રિતેશ, આ રહ્યું રિતેશની નીચે લીટી કરી છે. અને ત્યાર પછી છે આ રીટા. ત્યાર પછી બધાની ઉંમર છે, બરાબર, એના નીચે લીટી છે. તો 50, 25, 22 અને અહીં છે 50 વર્ષ, બરાબર. આ રહ્યા 50. પછી શું છે 49, તો અહીં જુઓ આ રહ્યું 49, બરાબર છે. ત્યાર પછી 25 છે અને 22 છે. ત્યાર પછી છે
એનું ઓક્યુપેશન એટલે કે એનો વ્યવસાય તો ફાર્મર સુરેશભાઈ ખેડૂત છે, સૂર્યાબહેન એ ગૃહિણી છે, રીટેશ કલાકાર છે અને રીટા એ ટીચર છે, બરાબર છે. હવે જુઓ સામેના પેજ પર એક્ટિવિટી 3 ફકરા પરથી નીચેના પ્રશ્નોના જવાબ યસ નો ના ખાનામાં ખરાની નિશાનીથી બતાવો. અહીં જો ઇઝ સુરેશ મેરિડ, તો શું આવશે, સુરેશભાઈ મેરિડ છે એટલે કે લગ્ન કરેલા છે, તો શું આવશે, યસ એટલે ખરું આવશે યસમાં, યસ એટલે હા અને નો એટલે ના. તો હા. નંબર 2 ઇઝ સૂર્યા ધ વાઇફ, તો શું આવશે, યસ. ઇઝ સુરેશ ધ સન, તો શું આવશે, ઇઝ સુરેશ ધ સન, સુરેશ એ એનો છોકરો છે, તો ના, શું આવશે, ના, બરાબર છે, કે સુરેશ એનો છોકરો નથી. તો અહીં જુઓ નંબર 3 ઇઝ સુરેશ ધ સન, તો શું આવશે, નો. આ જે મેં બોલપેનથી ખરા કર્યા છે એ જ છે, બરાબર છે, આ નથી, આ આવશે નહીં. ત્યાર પછી છે નંબર 4 આર રીટેશ એન્ડ રીટા ધ ચિલ્ડ્રન, રીટેશ અને રીટા છે એના બાળકો છે, તો શું આવશે, યસ, શું આવશે, યસ. આર સુરેશ એન્ડ રીટા ધ ચિલ્ડ્રન, તો સુરેશ અને રીટા બાળકો છે, તો શું આવશે, નો, સુરેશ અને રીતા બાળકો નથી, પરંતુ એ મોટા થઈ ગયા છે, બરાબર, એટલે મોટા છે એટલે એને બાળક કહેવાશે નહીં. ત્યાર પછી છે એક્ટિવિટી 4, એ આપણે આવતા પીરિયડમાં જોશું, બરાબર છે. અહીં આપણે એક્ટિવિટી 3 સુધી રાખીએ. આજે મેં બોલપેનથી ખરું કર્યું છે એ ખરા તમારે કરવાના રહેશે, બરાબર છે. અને આ 1, 2 અને 4માં ખરું આવશે, યસ આવશે, અને 3 અને 5માં નો આવશે, બરાબર છે, આ નો. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો, તમને જે મેં લેસન આપ્યું છે તે લેસન તમારે કરવાનું રહેશે અને આવતા પીરિયડમાં આપણે એક્ટિવિટી 4 એ ત્યાંથી જોઈશું. ઓકે, થેન્ક યુ.